સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા ખાતે ચેક રિટર્નમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને 6 લાખનો દંડ. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા તાલુકાના બોરડી ગામના એક શખ્સ દ્વારા દેના ગુજરાત ગ્રામીણ બેંક ખેરબ્રહ્મા શાખામાંથી ટ્રેક્ટર માટે લોન મેળવેલ, જેમાં સમયસર લોન ભરપાઈ ન કરતા બેંક દ્વારા વારંવાર જણાવવામાં આવતું હોય. લોન લેનાર શખ્સે લોન ભરપાઈ માટે 6 લાખનો ચેક આપ્યો હતો. બેંકે આ ચેક ખાતામાં નાખતા ખાતામાં બેલેન્સ ના હોય કોઈ ચેક પરત ફર્યો હતો, જેને લઈ ફરિયાદી બેંકે ચેક બાઉન્સ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી, જેમાં ખેરબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપીને ચેક રિટર્નમાં કેસમાં 1 વર્ષની સાદી કેદ અને 6 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેરબ્રહ્મા તાલુકાના બોરડી ગામે રહેતા જેઠાભાઈ વેલાભાઈ ખાંટ, જેમણે દેના ગુજરાત ગ્રામીણ બેંક ખેરબ્રહ્મા શાખામાંથી ₹3,95,000 ટ્રેક્ટરની લોન મેળવેલ અને સદરહુ લોન સમયસર ભરપાઈ ન કરતા દેના ગુજરાત ગ્રામીણ બેંક ખેરબ્રહ્મા શાખાના બ્રાન્ચ મેનેજર લોન ભરપાઈ કરવા વારંવાર જેઠાભાઈને જણાવતા જેઠાભાઈનાઓએ ફરિયાદી બેંકની સાથે હિસાબ સમજી લોન એકાઉન્ટનું તમામ દેવું ચૂકતે કરવા ફરિયાદી બેંકને ચેક ₹6 લાખ પૂરાનો ચેક આપેલ. તે ચેક ફરિયાદી બેંક ખાતામાં નાખતા પરંતુ બેલેન્સ ના હોય પરત ફર્યો હતો, જેથી ફરિયાદી બેંકે એ જેઠાભાઈ વેલાભાઈ ખાંટ વિરુદ્ધની નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જે કેસ ખેરબ્રહ્માના ઓડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ ચાલી જતા ફરિયાદી વકીલ વિરલભાઈ કેવારાની ધારદાર દલીલોને નામદાર કોર્ટ ગ્રાહ્ય રાખી આ કેસમાં આરોપીને કસૂરવાર ઠરાવી 1 વર્ષથી સાદી કેસ અને 6 લાખ રૂપિયા દંડ ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 1 માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો હતો, જ્યારે ચેક આપી પૈસા લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેરબ્રહ્મા.